नमस्कार, सीधो संवाद में आपनું स्वागत। हूँ छू निहल। छेल्લા કેટલાક સમયથી રાજ્યમાં જાણે અત્યારે હડતાળની જે મોસમ છે એ પૂર બહાર માખેલી હોય તેવું લાગે છે, તો બીજી બાજુ સરકાર માટે એ માથાનો દુખાવો પણ સાબિત થઈ રહી છે, કારણ કે જુદા જુદા વિભાગ, જુદા જુદા સરકારી કર્મચારીઓના વિભાગ અને તેની અંદર તેમની જે હડતાળ છે, ક્યાંક ગ્રેડ પેનો મુદ્દો છે તે હોય, ક્યાંક ભથ્થાનો મુદ્દો હોય, ક્યાંક બદલી હોય, ક્યાંક ટ્રાન્સફરનો મુદ્દો હોય, ક્યાંક અન્ય ડિપાર્ટમેન્ટ કરતા અથવા તો બીજા રાજ્યોની સરખામણીએ ઓછા વેજીસ હોય, પરંતુ આ બધાની વચ્ચે ચૂંટણી નજીક છે એટલે ક્યાંક નાક દબાઈને મો ખોલવાની નીતિ રીતિ પણ જોવા મળતી હોય તેવું સ્પષ્ટ લાગે છે। કારણ કે આપણે જાણીએ છીએ કે જે જુદા જુદા પક્ષને અત્યારે પૂર્વ સૈનિકોની વાત હોય, તલાટીનો મુદ્દો હોય, આરોગ્યકર્મીઓનો મુદ્દો હોય, આજે આપણે જાણીએ છીએ કે માંડમાંડ આશાબહેનોની અને આંગણવાડી કર્મચારીઓની હડતાળ છે તે સમયથી, ગઈકાલે વાત કરવામાં આવે તો જે જિલ્લા આરોગ્યકર્મીઓ છે એમની 23 દિવસની હડતાળ છે તે સમયથી છે તે પણ સ્પષ્ટ જોવામાં આવે છે। તો સૌથી મહત્વનો જે મુદ્દો અને ચિંતાનો વિષય છે તે આ છે અને એને કારણે સરકાર ક્યાંક અત્યારે ચિંતિત બની છે। અત્યારે જે સીધો સંવાદ આપણે કરીએ છીએ તેનું ટાઇટલ એટલે જ આપણે આપ્યું છે કે હડતાળથી હાલાકી અને નિવારણ। તો આજ વિષય પર આપણે ચર્ચા કરવી છે, ચર્ચામાં ભાગ લેવા માટે આપણે આમંત્રિત કર્યા છે રાજુ શુક્લ, નેતા ભારતીય જનતા પાર્ટી। રાજુભાઈ આપનું સ્વાગત છે। મુકેશ પંચાલ, નેતા કોંગ્રેસ, આપનું પણ સ્વાગત છે। ખેમરાજ કોષ્ટી, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે, જાણીતા એડવોકેટ છે, આપનું સ્વાગત છે ખેમરાજભાઈ। અને પ્રફુલ ત્રિવેદી સર, એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે કે સરકારી કર્મીઓ છે એમના માટે આ એક જ સમય છે 5 વર્ષમાં કે જ્યારે ચૂંટણી નજીક હોય અને તેમના જે પડતર પ્રશ્નો હોય તેના મુદ્દા ઉઠાવવા, કારણ કે આ એક જ તક છે, કારણ કે એકવાર ફરી એકવાર જ્યારે સરકાર બની જશે તો ફરી 5 વર્ષ તેમણે રાહ જોવું પડશે। અને મહત્વપૂર્ણ છે કે હવે સરકારે 5 મંત્રીઓનું ગઠન પણ કર્યું છે કે જેથી વહેલામાં વહેલી તકે પ્રશ્નો ઉકેલાય, અને તાજેતરમાં વડાપ્રધાન મોદી આવીને ગયા ત્યાર પછી તેની અસર પણ ક્યાંક આપણને જોવા મળે છે। વિસ્તારથી આ તમામ બાબત આપણે સમજવી છે। પ્રફુલ સર, સૌથી પહેલા આપની પાસે આવું છું, કારણ કે છેલ્લા કેટલાક સમયથી નિયમિત હડતાળને લઈને આજે ચર્ચા છે તે થતી હોય છે, ડિબેટ પણ થતી હોય છે, અને આપ પણ તેમાં મહત્વનો ભાગ ભજવો છો। કઈ રીતે આ સમગ્ર ઘટનાને આપ જુઓ છો અને કહી શકાય કે અહીંયા પણ થિયરી નાક દબાઈએ તો મો ખુલે કામ કરી રહી છે? નેહલભાઈ, તમે જે શબ્દ પ્રયોગ, બહુ જ ઘસાઈ ગયેલો શબ્દ પ્રયોગ છે, નાક દબાવો તો મો ખોલે, પરંતુ એ વાસ્તવિકતા છે। તમે જુઓ કે ચૂંટણી જ્યારે નજીક આવે ત્યારે હંમેશા હડતાલોની મોસમ ખીલતી હોય છે। બધા જ મંડળો, એસોસિએશન, સંઘ, બધા કર્મચારી સંઘ, આ બધાને ખબર હોય છે કે ભાઈ જો ચૂંટણી નજીક હશે તો આપણા પ્રશ્નોને સારી રીતે સાંભળવામાં આવશે, એટલું જ નહીં સારી રીતેનો ઉકેલ પણ લાવવામાં આવશે। તમે જુઓ કે હમણાં પોલીસની હડતાલ હતી ગ્રેડ પેની, તો એમાં એમને ગ્રેડ પે તો નથી આપ્યો પણ વચગાળાની રાહત આપી, અને આજે એમને વોશિંગ એલાઉન્સમાં પણ વધારો કરી અપાયો છે, ₹50 કરી અપાયા છે। એ જ રીતે માજી સૈનિકોની જે માગણી હતી એની 14 માગણીમાંથી 5 માગણી સ્વીકારી લેવામાં આવી છે। હવે આરોગ્ય કર્મચારીઓનું જે આંદોલન છે એ 23 દિવસ જૂનું હતું। હવે દરમિયાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે એમણે કમલમમાં કોર કમિટી સાથે મિટિંગ કરી હતી, ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કે કૈલાસનાથ સાથે મિટિંગ કરી હતી, રત્નાકર સાથે મિટિંગ કરી હતી અલગથી। એટલે એ દરમિયાન એમણે સૂચના આપી કે એવું કરો કે જેનાથી આંદોલન ઝડપથી સમેટાય, અને આ માટે 5 મંત્રીઓની એક કમિટી રચવામાં આવી જેમાં જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી અને બ્રિજેશ મિર્જાનો સમાવેશ થાય છે। આ કમિટી છે એ તમામ જે કર્મચારીઓ છે એના પ્રશ્નો સાંભળી અને એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે। આજે તમે જુઓ કે આરોગ્ય કર્મચારીઓ સાથે આજે એ લોકોએ 1 મહિનામાં GR 12 પડશે એવી ખાતરી આપ્યા પછી એના જે પ્રમુખ છે મોરી, રણજીતસિંહ મોરી, એમણે જાહેરાત કરી કે એમાં આંદોલન સમેટી લઈ છે। જોકે ત્યાં 2 ભાગ હોય એવું મને લાગે છે, કેમ કે ત્યાંના જે સંગઠન મંત્રી કલ્પનાબેન પટેલ છે એમણે જુદો સૂર ઊભો કર્યો છે કે અગાઉ 3 વખત પણ સરકારે ખાતરી આપી હતી અને એનું પાલન નથી થયું, તો ખાતરીનું પાલન થશે એની ગેરંટી કઈ એમ? અને એમણે કહ્યું કે આપણે હડતાળ શબ્દ ચાલુ જ રાખવાનો, ભલે કામે ચડી જઈએ, કારણ કે ગામડાની અંદર અત્યારે રોગચાળો ચાલે છે, લોકો સખત પરેશાન છે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે, એટલે આપણે કામ ઉપર ચડી જઈને હડતાળ શબ્દ ચાલુ રાખવાનો, ભલે સરકારને પગાર ના આપવો હોય તો ના આપે। એટલે કલ્પનાબેન પટેલ છે એનો સૂર આથી જુદો પડે છે। હવે તમે જુઓ કે આશા વર્કર બહેનોની પણ હતું એ પણ સમજાવી લેવામાં આવ્યા છે, વેટરનરી
ડોક્ટરો જે છે એનું જુનિયર ડોક્ટર અને સ્ટાઇપન્ડ વધારવા માટેની માગણી હતી એ પણ સ્વીકારાઈ ગઈ છે. હવે એક મોટું આંદોલન રહ્યું છે કિસાનોનું, કિસાન સંઘના નેજા હેઠળ જે આંદોલન ચાલી રહ્યું છે અને એ જે સમાન વીજદરની માગણી સાથે કરે છે. આજે તો કંઈ ખાતરની અંદર છૂટછાટો જાહેર કરી છે, પરંતુ એમની મુખ્ય માગણી સમાન વીજદરની છે. એ ના સંતોષાય ત્યાં સુધી એ લોકો ઊભા થવાના નથી. એટલે અત્યારે કિસાન સંઘનું જે આંદોલન છે, જે આમ જોવા જાય તો ભાજપની ભગીની સંસ્થા છે, એટલે આ આંદોલન છે એ એમને અત્યારે ભારે પડી રહ્યું છે. બિલકુલ સર, આપણે જે વાત કરી ત્યારે મહત્વની બાબત એ પણ છે કે ઘણા સમયથી, લગભગ એક મહિનો બે મહિનાથી કંઈક ને કંઈક હડતાળ છે, સતત ચાલતી હતી. પરંતુ જે પ્રમાણે વડાપ્રધાન મોદી આવ્યા અને ત્યાર પછી જે સમિતિની વાત થઈ, પાંચ મંત્રીઓની તે માટે નિમણૂક કરવામાં આવીને ત્યાર પછી એ ગતિમાં વધારો થયો હોય તેવું આપણને છેલ્લા બે દિવસથી બહુ સ્પષ્ટ જોવા મળે છે. કેમ કે નેહલ, ભાજપને અત્યારે કોઈ પણ પ્રકારનું આંદોલન પોસાય તેમ નથી. કેમ કે આંદોલનકારી કર્મચારીઓ તો વિરુદ્ધમાં જાય, પણ એનાથી જે ઇફેક્ટિવ ત્રીજો વર્ગ હોય, આજે ગ્રામજનો બાનમાં આવેલા છે, દર્દીઓ બાનમાં આવેલા છે, એના પર પણ એની અસર થતી હોય છે. બિલકુલ, તેની પણ અસર જોવા મળતી હોય છે. ત્યારે ટીમ પીસીઆરને વિનંતી કરીશ કે આજે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જે કહ્યું હતું એનું જે સારાંશ આપણી પાસે છે તે છે, તે આપણે સૌથી પહેલા જોઈએ. આપ સૌના ધ્યાનમાં છે કે આશા વર્કર બહેનોની કેટલાક પ્રશ્નો, કેટલીક માગણીઓ રાજ્ય સરકાર સમક્ષ એ ઘણા સમયથી માની ઋષિભાઈ અને અમારા નેમિશાબેન, બ્રિજેશભાઈ વગેરે દ્વારા ચર્ચાઓ પણ અલગ અલગ પ્રકારે અલગ અલગ સ્ટેજમાં થઈ હતી. આજે પુનઃ એકવાર રાજ્ય સરકારના મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિઓમાં ભાઈ શ્રી કનુભાઈ, હર્ષભાઈ, જગદીશભાઈ ની વિશેષ હાજરીમાં ચર્ચાઓ થઈ છે. એમની જે લાગણી અને માગણી હતી, કારણ કે આશા વર્કર બહેનોએ કોરોનાની સૌથી કપરી સ્થિતિઓમાં પણ આપણા સમાજ જીવનમાં ખૂબ ઉમદા કાર્ય કર્યું છે, અમે બિરદાવીએ છીએ. આજે જે પ્રમાણે આપણે જોયું કે જે આશા વર્કર બહેન છે અને તમામ જે સરકારી કર્મચારી છે તેને ક્યાંક બિરદાવવામાં આવી રહ્યા છે. રાજુભાઈ, આપની પાસે આવું છે, સીધો જ પ્રશ્ન અમારે પૂછવો છે કે જ્યારે સતત તેઓ કામ કરતા હોય, ખૂબ જ મહેનતથી લગનથી તેઓ કામ કરતા હોય, જ્યારે જિલ્લા આરોગ્ય કર્મચારીઓની જે માંગ હતી કે અમે જ્યારે કોરોના સમયમાં કામ કરવામાં આવ્યું તેને લઈને પણ સરકાર ધ્યાન આપે, તો છેક સુધી કશું નહીં, ત્યાર પછી જ્યારે આદેશ આપવામાં આવે, કમિટીનું ગઠન કરવામાં આવે અને પછી રાતોરાત એમની કામગીરીના વખાણ કરવામાં આવે, એ કેટલું યોગ્ય છે? જે આરોગ્ય કર્મચારી હોય કે આશા વર્કર બહેનો હોય કે પોલીસ હોય, આ દરેક એક ડિસિપ્લિનરી ફોર્સ જેવું કામ કરતા હોય છે અને એમના પ્રશ્નો વારંવાર એ લોકો સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે અને એ સરકારની ફરજમાં આવે છે કે એમના પ્રશ્નો ઉકેલવા. પણ નીતિવિષયક નિર્ણય હોય એ હંમેશા કોર કમિટીનું ગઠન કર્યા પછી અને વૈચારિક અને સૈદ્ધાંતિક બંને પાસા વિચારી અને એનો યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાતો હોય છે. એટલે આજની તારીખની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દરેક કર્મચારીને પોતાનો હક મળી રહે, દરેક નાગરિકને સુખાકારી મળી રહે તેનો વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે અને તેના કારણે જ સીધા પાંચ મંત્રીઓની કમિટીનું ગઠન કરી અને એમના દરેક પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવે અને તાત્કાલિક ચાલતી એમની જે માગણીઓ હતી અને હડતાલ હતી કે પછી એમનાથી જે રજૂઆતો હતી એ બધી જ ખરેખર યોગ્ય છે કે નહીં એનો પણ નિર્ણય લેવાયો અને પછી એમને ઘટતું કરવા માટે પાંચે મંત્રીઓ ભેગા મળી અને નિર્ણય કર્યો અને મુખ્યમંત્રીશ્રીને જાણ કરી કે ભાઈ આટલી આટલી માગણીઓ છે અને એ સ્વીકારવા જેવી છે અને એ સ્વીકારીને આપણે આગળ વધીએ. જી ચલો, બિલકુલ, આપે જે વાત કરી મુકેશભાઈ, આપની પાસે આવું છું, કયા કારણો હોઈ શકે છે કે અને આ ઘટનામાં તો જોઈએ કે સ્પષ્ટ પાંચ મંત્રીઓની નિમણૂક કરવામાં આવીને ત્યાર પછી વિધિન 24 કે 48 અવર્સમાં આપણને પરિણામ મળ્યું છે, તો પ્રશ્ન એ પણ થાય કે વર્ષો સુધી કેમ આ પડતર માંગણીઓ રહે છે, કઈ રીતે જુઓ છો કોંગ્રેસ તરીકે? હું એ જ કહેવા માંગુ છું કે તમે સમજો કે સરકાર 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની ચાલે છે અને અત્યારે હાલ ચૂંટણીનું વર્ષ છે, ગણતરીના 1-2 મહિના બાકી છે. તમે સમજો કે અત્યારે હાલ તો એવું બતાવવામાં આવ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી કમલમમાં ગયા, એમને દેખાયું, એમણે આદેશ આપ્યા અને આ કમિટીની તાત્કાલિક ગઠન કરવામાં આવ્યું. પણ આપણે તો એ વાતને ચર્ચા નથી કરતા, એ આંતરિક પ્રશ્ન છે કે સરકારને ને એમના સંગઠનને પ્રધાનમંત્રીશ્રીએ શું કહેવું. પણ વાત ત્યાં અહીં અટકે છે કે હડતાલ અને માંગણીનો મોકો
એટલે હડતાલ અને માંગણીનો મોકો આપણે એવું કહીએ તો આ દેશની અંદર લોકશાહી છે ને, ગુજરાતમાં આટલા વર્ષથી સરકાર ચાલે છે, મને એમ થાય કે ચૂંટણી સમયે જ આ લોકોને મોકો કહો કે માંગણી કહો, એ માગવું પડે એ કેમ? આપણે દરેક વખતે આપણા પ્રવક્તા ભારતીય જનતા પાર્ટીના બોલ્યા, એમની માંગણીઓ હોય છે સમયાંતરે અને એને ચકાસીને કરવાનું, તો ચકાસીને કરવા માટે ચૂંટણીના આ બે મહિના જ બાકી. હું એમ કહું છું કે જે તે હોય, તમે સમજો કે જો 27 વર્ષનો વહીવટ સારો હોય તો હું એવું માનું છું કે કોઈ સંગઠન કે કોઈ એજન્સી કે કોઈ સમાજ, કે ધારો કે શિક્ષણમાં હોય, શિક્ષકો હોય, ભરતીના પ્રશ્નો હોય, આરોગ્ય ક્ષેત્રે ડોક્ટર હોય, કે કોઈ પણ સમાજ હોય, એ આટલો મોટો વહીવટ ને આટલા વર્ષની સરકાર, મને એમ લાગે છે કોઈ પડતર પ્રશ્નો ન હોવા જોઈએ એવો વહીવટ હોવો જોઈએ. પરંતુ આ સરકારની એક વાત એવી છે કે અત્યારે ચૂંટણીનું વર્ષ છે, દરેક જગ્યાએ જુઓ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ડોક્ટરોની પણ હડતાલ હતી, શિક્ષકો ભરતી માટે રાખડી મોકલી હતી માનનીય મંત્રીશ્રીને, અને આ અત્યારે ખેડૂતો બેઠા છે. હવે આ એવી વાત છે કે એવી રીતે એને અત્યારે કમિટીનું ગઠન કર્યું એટલે એમ કે અત્યારે સરકાર સંવેદનશીલ થઈ ગઈ, પણ સરકારની સંવેદનશીલતા 4 વર્ષ ને 8 મહિનામાં ક્યાં હતી એ વિચારવાનો સવાલ નથી. કઈ વાંધો નહીં, આ મંત્રીશ્રીઓ હવે એમને ચકાસશે માંગણીઓ અને પછી એ નિર્ણય લેશે, એટલે ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય એ પહેલા આંદોલનો, જે કઈ માંગણીઓ, જે બધું હશે એને લગભગ એમ કે 90% સોલ્વ કરી દેવાનું. એટલે મત લેવા માટેનું રાજકારણ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. અને તમને એક ખાસ વાત બીજી કહું કે પોલીસ મિત્ર હોય, શિક્ષકોની ભરતી હોય, કે એના પગારની વાત હોય, કે કોઈ જેને કે સફાઈ કામદારના પગારોની વાત, ગ્રેડ પે ની વાત હોય, માત્ર ને માત્ર ભારત દેશના અને ગુજરાતની પ્રજાના પે કરેલા ટેક્સના પૈસામાંથી આ સરકાર વહીવટ કરે છે અને એ એમને આપવાના છે. કોઈ સરકાર એના ઘરના કે હું મારા ઘરના નથી લાવતો, આ પ્રજાના પૈસા છે અને પ્રજાનું બજેટ બનાવી અને આપણે એને આપવાના છે. તો મને એમ થાય છે એના માટે આંદોલનો શેના માટે? આપણે પ્રોપર્ટી ટેક્સ સમયાંતરે કેટલા બધા વધતા હોય છે, દરેક જાતના ટેક્સ થતા, જીએસટી ના આંકડા આટલા બધા વધ્યા છે. મુકેશભાઈ એક વચ્ચે આવું કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ કર્મચારીઓની હડતાલો પડતી જ હતી, ભાજપમાં છે માટે પડે છે એવું નથી. પ્રફુલભાઈ એ વાત આપણી 100% સાચી છે. મેં તો દરેક વાત કરી લોકશાહીની કે દરેક સરકારો હોય બરાબર, પણ આ ગુજરાતની અંદર 27 વર્ષ જેટલો મોટો પિરિયડ છે ભારતીય જનતા પાર્ટી, જે આપના ખ્યાલમાં હશે પ્રફુલભાઈ, પણ તો એ વખતે અત્યારે જીએસટી ના કેટલા મોટા આંકડા છે એ તમે જોઈ શકો છો. ઇન્કમ ટેક્સ જે ભરતા હતા એના કરતા કદાચ 3 ગણા લોકો ભરતા થઈ ગયા છે. તો મને એમ થાય છે આવકનું પ્રમાણ જો વધ્યું છે ટેક્સનું, તો આપણે આ માંગણીઓ કેમ નહીં? અને ચલો એની વાત જવા દઈએ, તમારે પૈસા ચૂકવવામાં કે એમાં જે, તો તમે આ જે અમુક કામો છે જે પેલા જેને કહેવાય પ્રધાનમંત્રીશ્રીનો રોડ શો, જે પાર્ટીના કાર્યક્રમો, એની અંદર મસ્ત મોટા રૂપિયા ખર્ચાય છે, એ પણ પ્રજાના ટેક્સના પૈસા જ છે ને. ભલે પ્રધાનમંત્રીની ગરિમાનો પ્રોટોકોલનો ભાગ હોય, પણ માત્ર ને માત્ર મૂળ તો પૈસા તો પ્રજાના જ છે. એટલે આ પણ એક વિચારવાનો સવાલ છે. અને હજી બીજો સવાલ આવે છે, પાટીદારોએ કાલે વાત કરી, તો પાટીદારોનો પણ પ્રશ્ન હજી અસમંજસમાં જ છે કે એમના દીકરાઓના જે કેસો છે. માંગણીઓ અને પડતરની વાત કરું પ્રફુલભાઈ, આમાં ક્યાંય વિષય નથી બદલાતો. મારો મારી વાત મને પૂરી કરવા દો કે આ સરકારની અંદર જે જે લોકોએ માંગણી, જે જે લોકોના પ્રશ્નો, એ ઉકેલવાની ગતિ ધીમી હોય અને જ્યારે મત લેવાનો ટાઈમ આવે ત્યારે એ ગતિને ફાસ્ટ કરવાની, નિમણૂક કરવાની અને પછી છેલ્લે કંઈક નિર્ણય લેવા. ચલો, એટલે મંદ ગતિએ આ ડિસિઝન લેવામાં આવે છે એવો ક્યાંક સૂર કોંગ્રેસ તરફથી જોવા મળે છે. કેમરાજભાઈ આપની પાસે આવું છું, આપ એડવોકેટ તરીકે અત્યારે અહીં ઉપસ્થિત છો. એક બાબત મારી એ જાણવી છે કે કોર્ટમાં પણ જ્યારે હડતાળને લઈને વાત કરીએ તો કોઈ ને કોઈ મુદ્દા સતત આવતા જ હોય છે, આપના અનુભવ કેવા રહ્યા છે અને એવા કયા કિસ્સા થાય છે કે જ્યારે નિર્ણય ના આવતો હોય અને ત્યાર પછી કર્મચારીઓ સરકાર સુધી, કોર્ટ સુધી પહોંચતા હોય છે? હું મારી શરૂઆત કરીશ કે આપણે પેનલના ત્રણેય પેનલિસ્ટો જે વાત કરી એ બાબતે હું વાત કરું છું કે કર્મચારીઓને આંદોલન શા માટે કરવું પડે અને કર્મચારીઓનું આંદોલન જો ખોટું જ હોય તો કર્મચારી સામે શિસ્તભંગના પગલાં લેવાઈ શકે છે.
નેહલભાઈ જી 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 કર્મચારીની માંગણી જો ખોટી હોય, કર્મચારીની ડિમાન્ડ ખોટી હોય, આંદોલન ખોટું હોય તો કર્મચારી સામે પગલાં લઈ શકાય છે. પણ પગલાં કેમ લેવાતા નથી? તમારે એની જડમાં જવું પડે. એટલા માટે નથી લેવાતા કે કર્મચારીઓ એમની વ્યાજબી માંગણીઓ લાંબા સમય સુધી સરકાર સ્વીકારે નહીં, એટલા માટે આંદોલનનો માર્ગ પકડે છે. અને આંદોલન એ લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. અને જ્યારે 27 વર્ષથી એક જ પાર્ટીની સરકાર ચાલતી હોય અને આ જે પ્રશ્નો છે, 27 વર્ષનો એટલો ગાળો મોટો છે કે જે વ્યક્તિ 30 વર્ષે નોકરીમાં જોઈન્ટ થયું હોય એ અત્યારે રિટાયર થવાના આરે હોય ત્યાં સુધી એના પ્રશ્નોનો નિવેડો ના આવે તો એનો મતલબ સરકાર એ પોતાના કર્મચારીઓના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા બાબતે નિષ્ક્રિય છે અથવા તો ઇગ્નોર કરે છે. અને આ તો અત્યારે ઇલેક્શન આવ્યું છે એટલા માટે જેને કહેવાય એન્ટી ઇન્કમ્બન્સી, બીજેપીને સત્તામાં લાવતા રોકે નહીં, એટલા માટેનું આ જે પતાવટના જે બધા રસ્તા ચાલે છે. એક પ્રશ્ન અહીંયા ફરી એકવાર આપને બહુ સ્પષ્ટ રીતે પૂછું છું. આપ એન્ટી ઇન્કમ્બન્સી કહો છો, પરંતુ 27 વર્ષથી તો સરકાર છે જ, તો લાગે છે કે એન્ટી ઇન્કમ્બન્સી કામ કરશે? સાહેબ, તમે અત્યારે જોઈ શકો છો કે છેલ્લા એક મહિનામાં આપણા વડાપ્રધાન છે, જે ગુજરાતમાં મુખ્યમંત્રી પણ હતા 2014 સુધી, એમના આટા ફેરા કેમ વધ્યા છે? અને એ વડાપ્રધાન હોવા છતાં સરકારી કાર્યક્રમો જે હોય એ સિવાય બીજેપીના પ્રચાર અર્થે કેમ કામ કરે છે? પૈસો તો પ્રજાનો વપરાય છે ને. એવું કોઈ ઉદાહરણ આપી શકો? હા, 100%. આજે જે અત્યારે જે મુસાફરી કરે છે અને જે બધા બંદોબસ્તની સભાઓમાં માણસો લાવવામાં આવે છે, એ સભાઓમાં માણસો સ્મૃતિઓનું ઉદઘાટન નેતા પોતે કરી શકે છે. 50-100 માણસો કે મંત્રીમંડળ તો કરી શકે છે. તો 2200 અને 2400 એસટી બસો બ્લોક કરવાની ક્યાં જરૂર છે? એટલે સામાન્ય માણસ જે એસટી બસમાં મુસાફરી કરતો હોય એ મુસાફરીમાં ના જઈ શકે, એને કોઈ અર્જન્ટ હોય, સામાજિક પ્રસંગ હોય, કોઈનું દુઃખ મરણ થયું હોય તો પણ એ ના જઈ શકે, એની પાસે એની પોતાની ગાડી ના હોય તો. એટલે આ બધી જે વસ્તુ છે કે પાંચ મિનિસ્ટરોની ટીમ બનાવી દેવી, હકીકતમાં કર્મચારીની માંગણી ખોટી હોય તો આંદોલન તોડી પાડવું પડે, સરકારી શિસ્તને ભંગના પગલાં લેવા પડે. અને સાચું હોય તો અત્યાર સુધી જે નુકસાન કર્મચારીને થયું ને એની ગણતરી, વ્યાજ સુધીની ગણતરી કરીને સરકારે ચૂકવવું જોઈએ કર્મચારીઓને એના લાભો. ચલો, બિલકુલ. જે પ્રમાણે આપણે વાત કરીએ, આગળ વાત કરીએ તો આર એમ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ. પટેલ સાહેબ, આપની પાસે આવવા માંગુ છું, સીધો જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારી જે હડતાળને લઈને વાત કરવામાં આવે, મુખ્ય માંગ શું શું છે, સરકાર તરફથી શું પ્રત્યુત્તર મળે છે? બોર્ડ નિગમ, મહાનગરપાલિકા, નગરપાલિકા, આ તમામ કર્મચારીઓના જે અમારા કોમન પ્રશ્નો છે કે જે તમામ કર્મચારીઓને, શિક્ષકોને, અધિકારીઓને સ્પર્શે છે એવા 14 પડતર અમારા પ્રશ્નો છે. અને સરકારશ્રીમાં અમે ખૂબ રજૂઆતો કરી છે પણ અત્યાર સુધી અમને આ બાબતે કોઈ હકારાત્મક અભિગમ સરકારશ્રી તરફથી મળ્યો નથી. સરકારે કમિટીની જે રચના કરી એ નાયબ મુખ્યમંત્રી જયારે નીતિનભાઈ પટેલ હતા ત્યારે પણ એમના અધ્યક્ષસ્થાન હેઠળ એ કમિટીની રચના કરી હતી. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી 10-2021 પણ કમિટીની રચના કરી હતી, પણ એક પણ વખત અમને ચર્ચા પરામર્શ માટે બોલાવ્યા પણ નથી અને અમારા એક પણ પડતર મુદ્દાઓનું સમાધાન થયું નથી, નિરાકરણ થયું નથી. મુખ્યત્વે પ્રશ્નોમાં વાત કરું તો 7મા પગારપંચ 1-1-2016 એનું બેઝિક પગાર આપ્યું, પણ એના તમામ ભથ્થાઓ સહિત બીજા બધા લાભો 1-1-2016 પછી આજ સુધી અમને મળે નથી, જેમાં એચઆરએ, મેડિકલ ભથ્થું, વય નિવૃત્તિ 58-60, ઉચ્ચતર પગાર ધોરણ 10-20-30, આ તમામ બાબતો સરકારશ્રીએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હોવા છતાં તમામ કર્મચારીઓને મળતું નથી. જે એ સિવાય જૂની પેન્શન યોજના છે, ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની વાત છે, 50 વર્ષે પરીક્ષા મુક્તિની વાત છે, નવીન ભરતી કરવાની. તમે નહીં માનો, સરકારશ્રીમાં તમામ વિભાગોમાં 19% થી લઈને 27% મહેકમ ઉપર આખી સરકાર ચાલી રહી છે. 100% સામે 25% એવરેજ મહેકમ ઉપર કર્મચારીઓ કામ કરે, 1-1 કર્મચારી પાસે 2-2-3-3 હવાલા સાથે કામ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નવીન ભરતી પણ સરકારશ્રીએ સત્વરે કરવાની અમારી માંગણી છે. 30 જૂને રિટાયર થતા કર્મચારીઓને એકબીજા પરનો લાભ, કોમ્પ્યુટર પેન્શનમાં વ્યાજનો અને એમાં વર્ષનો ઘટાડો, આવી અમારી 14 માંગણીઓ સરકારશ્રીમાં પડતર છે. ચલો, બિલકુલ. આર એમ પટેલે જે વાત કરી, 14 માંગણીઓ છે કે જે પડતર છે સરકારમાં, હજી સુધી તેનો નિવેડો આવ્યો નથી. રાજુ શુક્લા આપની પાસે આવું છે,
મારા ઘણા તલાટી મિત્રો છે અને તલાટી મિત્રોને વાત કરીએ ને એટલે એમ કે મારે મારું પોતાનું ગામ અને બીજા ચાર ગામનો હવાલો છે એટલે કે ચાર્જમાં છે. હવે બે ગામ હોય તો બે બે દિવસ ફાળવેલા હોય. ગુરુવારે ટીડીઓ સાહેબ સાથે મીટિંગ થતી હોય એટલે ગુરુવારનો દિવસ છે એમના કામમાં આપણે ગણી શકાય નહીં. બીજો ચોથો જે પ્રમાણે શનિ રવિ રજા આવતી હોય એટલે એ ગણાય નહીં. એટલે ભાગ્યે કેટલા દિવસ મળે છે તમે જાણો. અને એક ગામથી બીજું ગામ સહેજે 3-4 કિલોમીટર મિનિમમ અંતર હોય. એક તલાટીને જો 4 કે 5 ગામ આપવામાં આવ્યા હોય તો એ કામ કઈ રીતે કરે, ભારણ કેટલું, અસર કેટલી પડે, અને જેને કોઈ દાખલો જોઈએ છે, તલાટીના સહી સિક્કા જોઈએ છે, તો એ પોતે પણ મૂંઝવણમાં હોય કે આજે મને તલાટી કયા ગામમાં મળશે. અને આ પ્રશ્ન માત્ર તલાટીની વાત નથી, તલાટીની હોય, શિક્ષકની વાત હોય, એટલે જે નવી ભરતીને લઈને પ્રશ્નો છે, જે સ્ટાફની ઘટ છે, શું કરશે? નેહલભાઈ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અંગે પણ પૂછી લો કે જેમાં કર્મચારીઓનું સીધું શોષણ થાય છે. રાજુભાઈ, નેહલભાઈ આપે જે વાત કરી ભરતી માટેની, તો વારંવાર સરકાર દ્વારા દરેક ક્ષેત્રની અંદર દરેક જગ્યાએ સરકારી ભરતી યોજાતી હોય છે. અને હમણાં તમે છેલ્લા 2 વર્ષની અંદર જોશો તો ઘણી બધી ભરતીઓ બહાર પડી, ઘણી બધી પરીક્ષાઓ પણ લેવાઈ અને નોકરી પણ મળી છે લોકોને. એટલે ધીરે ધીરે જે આ ઘટ પડતી તે પૂરી કરવામાં આવી, પણ કેટલીક કાયદાકીય આંટીઘૂંટી અને વિપક્ષો દ્વારા થયેલા કોર્ટ કેસ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હોય, ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ના હોય, પરંતુ વાતનો અંદાજ એવો હોય કે ભાઈ કોઈને કોઈ રીતે સરકારની અંદર મહેકમનું ઘટ પડે અથવા તો કોઈ પણ કર્મચારીઓ હેરાન થાય, કોઈ કર્મચારીના પ્રશ્ન ના ઉકેલાય, એના માટે પોતાના જે સંગઠનો હોય એના દ્વારા ખોટી કંઈક ને કંઈક માગણીઓ હોય એ મૂકવામાં આવે અને એના કારણે આખો પ્રશ્ન એવો પેચીદો બનાવી દેવામાં આવે કે જેથી કરીને સાચા કર્મચારીઓ, સાચી માગણીઓ પણ સરકારના એવું લાગે કે ભાઈ સરકાર મારી માગણી પૂરી નથી કરતી. પરંતુ જ્યાં સરકાર સંવેદનશીલ સરકાર છે, ભૂપેન્દ્રભાઈની સરકારે આવતા વેત જે પ્રકારે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈની રાહબારીમાં જે પ્રકારે દેશમાં પણ અત્યારે વિકાસ થઈ રહ્યો છે અને દરેકનું ધ્યાન રાખ, છેવાડાના માનવી સુધીનું ધ્યાન રાખવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીનો એમ અંત્યોદયની યોજના સુધીનો છે, એટલે તમે સમજી શકો છો કે આ સરકાર ક્યારે કોઈપણ પણ પ્રશ્ન હોય એને સુલઝાવવામાં રસ છે, ઉલઝાવવામાં બિલકુલ રસ નથી. મતની રાજકારણની વાત કરી કે 1960 થી ગુજરાત જ્યારે અલગ થયું ત્યારથી અત્યાર સુધી ઘણા બધા આંદોલનો થયા છે અને એવા આંદોલનો હતા જે છેવટે કોમી સ્વરૂપમાં એનું ટ્રાન્સફર થાય કે એનું રૂપાંતરણ થાય, તેમ છતાં પણ કર્મચારીઓના પ્રશ્નો સોલ્વ થતા નહોતા. એ કોંગ્રેસની સરકારમાં ઘણા કર્મચારીઓએ લાઠી ખાધી, ગોળી ખાધી અને મૃત્યુ પામ્યા છે. એના કરતા આ સંવેદનશીલ સરકાર છે અને દરેકને યોગ્ય હક છે રજૂ કરવાનો અને જ્યારે રજૂ થાય છે ત્યારે એનું તરત જ એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેં કીધું પ્રમાણે અડચણો પણ ઊભી કરવામાં આવતી હોય છે. બીજું, સાહેબે, વકીલ સાહેબે જ્યારે નરેન્દ્રભાઈની વાત કરી તો નરેન્દ્રભાઈ એ અત્યારે વૈશ્વિક નેતાની છાપ ધરાવે છે અને લોકપ્રિયતા એમની એટલી છે કે આજે લોકો એમને પણ એમના અટકાવવા માંગે છે, કારણ કે મુખ્ય વાત એ છે કે ચોક્કસથી આવતા હોય છે, લોકપ્રિય નેતા છે, વિશ્વમાં એક નંબરનું સ્થાન પણ છે, પણ સવાલ એ પણ એને ઉભો રહેશે કે ચૂંટણી ગુજરાતની છે અને ગુજરાતની ચૂંટણીમાં માત્ર જે મોટું નામ છે, મોટો ચહેરો છે એ નરેન્દ્ર મોદી છે, એટલે સવાલ એ પણ છે કે વિજયભાઈ રૂપાણી અથવા ભૂપેન્દ્રભાઈની કામગીરી છે તેના પર પણ અહીં પ્રશ્નાર્થ આવે છે. મુકેશભાઈ, આપણી પાસે આવું છે, સમયની મારી પાસે મર્યાદા છે, હું આપને 2 મિનિટ આપું છું. કિસાન સંઘની જ્યારે વાત કરવામાં આવે તો એ ભગીની સંસ્થા કહેવાય છે, RSS સાથે જોડાયેલી છે અને તેમણે પણ અત્યારે સરકારની સામે ભાયો ચડાવી છે, કઈ રીતે આ બાબતને જુઓ છો? એટલે મારું કેવું એ છે, કિસાન સંઘ 100% એમની ભગીની સંસ્થા કહેવાય, પણ મને એમ લાગે છે ઘરની અંદર પોતાનો છોકરો જો બગાવત કરે એટલે સમજી લેવું ઘરમાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે. લોકશાહી છે, બધા દરેક જણ બોલી શકે છે, 100% સાચી વાત છે એની, કે દરેકને પ્રશ્ન રજૂ કરવો પડે. વાત અમે કરતા રહ્યા છે જેનું તમે ખૂન કરતા રહ્યા છો, છતાંય કઈ વાંધો નહીં, પણ એક વાત નક્કી છે કે ગુજરાતની સરકાર યા તો પ્રધાનમંત્રી કહે આવીને તો જ કમિટીનું ગઠન કરે, અથવા કોઈ કારણ હાઈકોર્ટ નિર્દેશ કરે તો કામ કરે, બાકી ગુજરાતની ઈચ્છા શક્તિ સરકારની નથી કે પ્રજાના પ્રશ્નોને ઉકેલવા અથવા કરવા, અને કોઈ અંકુશ નથી સરકારનો એજન્સીઓ ઉપર કે કોઈ પણ વસ્તુ ઉપર, જે કર્મચારી હોય કે કોઈ પણ, કે જે સાહેબે કહ્યું કે એના ઉપર એ કેસ કરી શકે છે જો એ ખોટા હોય તો, એટલે અંકુશ પણ નથી. એના કારણે હમણાં તાજેતરમાં એક બનાવ બની ગયો, જે ઇન્સ્યોરન્સ એજન્સીઓ હતી એમણે 20 દિવસ માટે, તમે એક જ 1 અડધી મિનિટમાં વાત કરું છું કે ઇન્સ્યોરન્સ એજન્સીઓએ
15 દિવસ સુધી એ લોકોએ બંધ કરી દીધું કે અમે કેશલેસ સુવિધા નહીં આપીએ. અને સરકારે ખોટું ભ્રમિત ના કરો, ના ના ખોટું ભ્રમિત ના કરો. અરે આ મીડિયા માં મારો ઇન્સ્યોરન્સ નું કામકાજ છે, આની અંદર મારો ઇન્સ્યોરન્સ નું કામકાજ છે, મને ખબર છે. ના 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 ખોટું વાત ના કરો. ખોટું વાત ના કરો. મારી પાસે અડધી મિનિટ છે. ખોટી વાત ના કરો. અરે રાજુભાઈ મુકેશભાઈ આપણને અટકાવવા માંગે છે. કેમેરાજી આપણું ચર્ચા શરૂ કરો. તમે આની અંદર પ્રજાને ભ્રમિત ના કરો પ્લીઝ. ચાલો ચાલો કેમેરાજભાઈ પર આવીએ. જે મુદ્દાઓ અડધી મિનિટ આપું છું સર, સમયની મર્યાદા છે. સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલા હોય એનો અમલ નહીં કરવો એ જેને કહેવાય કે કાલ્પનિક લાભો આપવાની વાત છે. લોકોને એક્ચ્યુઅલ બેનિફિટ નથી મળતા. પેન્શનની જે સ્કીમો બંધ કરી છે એ જૂની પેન્શનની સ્કીમ લાગુ થવી જોઈએ, કેમ કે નિવૃત્ત થયા પછી કર્મચારી એની પાછલી જિંદગીમાં શું કરે. અને આપણો દેશ જે છે એ રાઇટ ઓરિએન્ટેડ કોન્સ્ટિટ્યુશન ધરાવે છે. ચાલો રાઇટ ઓરિએન્ટેડ. અને બીજી વસ્તુ કે દરેક સરકારી દરેક ખાતામાં બોર્ડ નિગમોમાં જેમ પેલા કર્મચારીના એસોસિએશનના પ્રેસિડેન્ટે કહ્યું કે બધે ઘટ છે, હવે આ ઘટ કેમ છે? કે ભરતી કરવામાં આવતી, ભરતી બહાર પાડવામાં આવતી, કહી શકાય કે અહીંયા સરકારની ઈચ્છા શક્તિ ઉપર છે, સરકારી છે તો તે ભરતી થઈ શકે તેમ છે. નિહાલ, આમાં સૌથી ગંભીર પ્રશ્ન હતો કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારીઓ અધિકારીઓ અને આઉટસોર્સિંગ કંપનીઓ પાસેથી લેવાતા અધિકારીઓ અને કર્મચારીઓ એનું જે શોષણ થાય છે એના પર કોઈ બોલ્યું નથી. બિલકુલ, એટલે આ પણ એક સૌથી મહત્વનો મુદ્દો છે. છેલ્લે અડધી મિનિટ સર આપને આપું છું. આર એમ પટેલ સાહેબ આપની વાત રજૂ કરો. નેહલભાઈ જી, રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રશ્નોની બાબતો હડતાલ ઉપર ગયા પહેલા એક પણ ફેડરેશનના કર્મચારી આગેવાનો, તલાટી મંડળ હોય, રેવન્યુ મંડળ હોય, આરોગ્યના કર્મચારીઓ, આશા વર્કર બહેનો હોય, આવા નાના નાના કર્મચારીઓને પણ હડતાલનું એલાન કર્યા પછી હડતાલ પાડવામાં આવે છે. પ્રજાની હાલાકી જયારે પારાવાર મુશ્કેલી ઉભી થાય ત્યારે એમને સમાધાન માટે બોલાવવામાં આવે છે. આવી આવી પરિસ્થિતિ કેમ ઉભી થાય? તમે જયારે પણ કોઈ આગેવાન કર્મચારી આગેવાનો ફેડરેશનો દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવે અને હડતાલની ધમકી આપવામાં ત્યાં સુધી સરકારે ખરેખર, રાજુબેન મારે વિનંતી છે કે કમિટીની રચના કરી, મોસ્ટ વેલકમ, અમે આવકારીએ છીએ, પણ આ કમિટી સફળતાપૂર્વક એક એક પ્રશ્નો અમારા સાંભળે અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે. જો દર વર્ષે અમે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે સમયાંતરે અમારી સાથે મીટિંગો ચર્ચા પર અમે કરતા, સમયની મર્યાદા છે સર, ટૂંકમાં એવો ના ગયા પછી એક પણ મુખ્યમંત્રી અમારી સાથે સીધો ચર્ચા પર અમે તલાટી સાથે ગ્રામજનો હોય તો આ તમામ લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે એમને પણ ચોક્કસથી રાહત મળી હોય. તો આ સાથે આ વિષય આપણે સમાપ્ત કરીએ છીએ. રાજુ શુક્લા આપનો ખૂબ ખૂબ આભાર, મુકેશ પંચાલ, કેમરાજ કોષ્ટી, આર એમ પટેલ સર અને પ્રફુલ ત્રિવેદી સર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ આપણે એક બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી આપણે એક બીજા જે વિષય પર ચર્ચા કરવી છે, કારણ કે ભ્રષ્ટાચાર અને ગાબડા સીધો સંબંધ છે.